जी यश, गुड मॉर्निंग। यूएस मार्केट साथे शुरू करिए तो फरी मंदीनी आशंका जे छे आवी रही छे। मंदीनो भय मार्केट पर आपने देखाई रह्यो छे। अक्रोस इंडाइसिस आपणे जोई रह्या छे घटाडा साथे क्लोजिंग जोवा मळ्युं हतुं शुक्रवारना सेशनमां। आपणे गईकाले जोईए तो एसएनपी नेस्टेकमां आपणे जोईए छे दबाण साथे 1% पण वधारेना दबाण साथे अहीं आपणे जोवा मळ्युं हतुं क्लोजिंग, ने साथे डाउ जोन्समां पण आश्रे 0.5% वधारेना दबाण आपणે દેખાવ મળ્યું હતું। તો એ જ ફરી થઈ રહ્યું છે ફેડ દ્વારા, જે ખાસ કરીને અલગ અલગ ફેડ પર્સન દ્વારા જે નિવેદન આવી રહ્યા છે રેટ હાઇકને લઈને, મંદીને લઈને, તો માર્કેટ પર હજુ એક રિએક્શન આપણને જોવા મળી રહ્યું છે। વધારે વાત કરીએ તો એક હોકીશ કમેન્ટ્રી પણ હતી ફેડ દ્વારા, એની અસર હજુ માર્કેટ પૂરી રીતે ડાયજેસ્ટ નથી કરી પાયું। રેટ હાઇકને ડાયજેસ્ટ કર્યું છે પરંતુ આ કમેન્ટ્રીને હજુ ડાયજેસ્ટ નથી કરી શક્યું। તો શુક્રવારે એક પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું હતું યુએસના માર્કેટમાં। ફ્રાઇડે એક્સપાયરી સેશન પણ હતું, એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ યુએસ માર્કેટમાં, એનું પણ એક અસર જોવા મળી હતી। સાથે જ વોલ્યુમ્સની રીતે બહુ મોટો દિવસ હતો શુક્રવારના સેશનનો યુએસ માર્કેટ માટે। ડાઉમાં લગભગ 73 કારોબારી સત્રમાં એવું થયું છે કે 1200 અંકથી વધારેનો અગર આપણે ટોટલ કરીએ તો એક ઘટાડો જોવા મળ્યો છે। રિયલ્ટી અને કન્ઝ્યુમર સેક્ટરમાં સૌથી વધારે અસર જોવા મળી હતી અને સાથે ટેક શેર્સ પર પણ અસર જોવા મળી હતી। હેડલાઇન્સમાં પણ આપણે વાત કરી હતી કે એક્સચેન્જર દ્વારા પરિણામો સારા છે પરંતુ આઉટલુક હવે આવનારા સમય માટે અને આવનારા ક્વાર્ટર માટે સારું નથી આવ્યું, તો એની અસર પણ યુએસ માર્કેટમાં જોવા મળી હતી। બીજું મહત્વનું એ છે કે ગોલ્ડમેન સેશ દ્વારા 4000 કર્મચારીઓની છટણીની જાહેરાત જે કરવામાં આવી છે, ત્યાં પણ મંદીની આશંકાને લીધે જ ગોલ્ડમેન સેશ દ્વારા એક આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો એ ક્યાંક ને ક્યાંક રિફ્લેક્ટ કરે છે કે ફિનાન્શિયલ સેક્ટર પર યુએસ માર્કેટમાં કેવી અસર આગળના સમય માટે કેવો રહી શકે છે ફિનાન્શિયલ સેક્ટર માટે સમય આવનારો, તો એ પણ એક આશંકા બની રહી છે। સાથે જેપી મોર્ગન દ્વારા ખાસ કરીને રેટિંગ વધારવાથી મેટાના શેરમાં, તો એક સારી બાબત એ થઈ કે મેટાના શેરમાં લગભગ 3% વધારો જોવા મળ્યો હતો, જ્યારે Q1 પ્રોફિટ વધવાની અનુમાનથી એડોબના શેરમાં પણ તેજી જોવા મળી હતી। તો આ બે ફેક્ટર્સ એવા હતા જે થોડા માર્કેટ માટે પોઝિટિવ કહી શકાય। આ ઉપરાંત અમેરિકામાં ડિસેમ્બર બિઝનેસ એક્ટિવિટી વધુ ઓછી થતી આપણને દેખાઈ રહી છે, એમાં ઘટાડો વધ્યો છે અને યુએસમાં ડિસેમ્બરના નવા ઓર્ડર્સ જે છે એ 2.5 વર્ષના નીચલા સ્તર પર જોવા મળ્યા છે। તો આ બધા ફેક્ટર્સ છે કે યુએસ માર્કેટમાં મંદીને લીધે જ આ બધા રિએક્શન આપણને દેખાઈ રહ્યા છે। અન્ય મહત્વની ઇવેન્ટ એ થઈ રહી છે કે એલન મસ્ક દ્વારા ટ્વિટર પર એક પોલ ચલાવાઈ રહ્યો છે કે એમને ટ્વિટરના હેડ તરીકે સ્ટેપ ડાઉન કરવું જોઈએ કે નહીં। ગઈકાલથી એમણે એક્ટિવિટી શરૂ કરી છે અને અત્યારે મેજોરિટી જે છે કહી રહ્યા છે કે તેમણે ખાસ કરીને જે ખાસ ટ્વિટરની કમાન એમણે સંભાળી છે તો હેડ તરીકે એમણે સ્ટેપ ડાઉન કરવું જોઈએ, એ પદ છોડવું જોઈએ, વધારે લોકોનું એ તરફ જ અહીંયા એક પોલ જઈ રહ્યો છે। પરંતુ અહીંયા પણ એક અનુમાન એ બની રહ્યું છે કે લોકોનું, જાણકારોનું માનવું છે કે ટેસ્લાના શેરમાં જે ઘટાડો થયો છે, રોકાણકારો નારાજ છે, એને લીધે એલન મસ્ક કોઈ એક ગિમિક કરી રહ્યા છે એ લોકોને કદાચ ખુશ કરવા માટે, પરંતુ શું પરિણામ આવશે એ તો જોવાનું રહેશે આગળ। આ ઉપરાંત મહત્વનું રહેવાનું છે આવતીકાલ માટે જે ઇવેન્ટ છે એ બેંક ઓફ જાપાન દ્વારા જે છે દરોને લઈને કોઈ નિર્ણય આવશે, તો એના પર પણ એક ધ્યાન રાખવાનું છે। ચાઇના તરફથી જે એક ફરી નેગેટિવ ન્યૂઝ આવી રહ્યા છે કોવિડને લઈને, ક્યાંકની ક્યાંક સરકાર રાહત પેકેજનું એક જાહેરાત કરી રહી છે પરંતુ ફરી ભય વધતો દેખાઈ રહ્યો છે। સ્કૂલ જે છે ચાઇનામાં, શાંઘાઈમાં ખાસ કરીને બંધ થતી દેખાઈ રહી છે, તો કોવિડનો ભય ફરી ચાઇનાના માર્કેટ પર આપણને દેખાઈ રહ્યો છે। તો અત્યારે એશિયન બજારો તરફથી જોઈએ તો થોડા મિશ્ર સંકેત છે। યુએસ માર્કેટ તરફથી તો આપણે નેગેટિવ ક્યુઝ જ પકડવા જોઈએ। એસજીએક્સ નિફ્ટી તરફ નજર કરીએ શું સંકેત છે, આજે સવારના સેશનમાં આપણે જોયું હતું લગભગ 5%ની તેજી સાથેના જે આપણને એક ઇન્ડિકેશન મળી રહ્યા હતા એસજીએક્સ નિફ્ટી તરફથી, હાલ પણ જોઈ રહ્યા છીએ 18,370ના સ્તર એસજીએક્સ નિફ્ટી તરફ એક કહી શકાય તેજીના સંકેત છે। તો યશ, કહી શકાય ભારતીય બજારો માટે પણ હાલ એક મામૂલી તેજી સાથેના ગેપઅપ ઓપનિંગ સાથેના સંકેત એસજીએક્સ નિફ્ટી આપી રહ્યું છે।